દિલ્હીમાં કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા બે વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. દિલ્હીમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભારે માત્રામાં પાણી ભરાયા છે, ત્યારે દિલ્હીના રાજેન્દ્રનગર ખાતે આવેલા રાવ આઈએએસ એકેડેમીના બેઝમેન્ટમાં પાણી ભરાતા બે વિદ્યાર્થીનીના ડૂબવાથી મોત નિપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે બેઝમેન્ટમાં પાણી ભરાયું હોવાથી તેમાં ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને વિદ્યાર્થીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. વધુ પડતા પાણીના ભરાવ સામે કેટલાક વિદ્યાર્થીઓ ડૂબી આવવાનું જાણવા મળ્યું હતું. દિલ્હીમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે યુપીએસસીની તૈયારી કરાવતા રાવ આઈએએસ કોચિંગના બેઝમેન્ટમાં પાણી ભરાતા ત્રણ વિદ્યાર્થી ફસાયા હતા, જેમાં બે વિદ્યાર્થીઓનું પાણીમાં ડૂબવાથી મોત નિપજ્યું છે. અને મળતી માહિતી પ્રમાણે બેઝમેન્ટમાં આશરે 12 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેમાંથી ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ દ્વારા 3-4 ફૂટ પાણી બહાર નીકાળવામાં આવ્યું છે. આ અકસ્માત બાદ કોચિંગ સેન્ટરની બહાર વિદ્યાર્થીઓ ભડકી ગયા હતા અને દેખાવો શરૂ કરી દીધા હતા. દેખાવકાર વિદ્યાર્થીઓ એમસીડી અને કોચિંગ સેન્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. મેજિસ્ટ્રેટ તપાસના આદેશ પર એક દેખાવકાર વિદ્યાર્થીએ કહ્યું છે કે અહીં જવાબદારી લેવા માટે કોઈ નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર તરફથી કોઈ અહીં આવે અને જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓની જવાબદારી લે. અન્ય એક દેખાવકાર વિદ્યાર્થીએ કહ્યું હતું કે એમસીડીએ કહ્યું છે કે આ આફત છે, પરંતુ હું માનું છું કે આ સંપૂર્ણપણે બેદરકારી છે. હું અહીં 2 વર્ષથી રહું છું. 1/2 કલાક વરસાદ પડતા જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે. હું 2 વર્ષથી સતત થઈ રહ્યું છે અને આફત એવી હોય છે કે ક્યારેક જ આવે છે, પરંતુ અમે 2 વર્ષથી આવી સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ.